બનાસકાંઠા જિલ્લાના થરાદની નેન્સી આંબલિયા એ તેનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. મૂળ ભાવનગરના ટીંબાના વતની અને ધંધાર્થે થરાદ સ્થાયી થયેલા સુરેશભાઈ આંબલિયા પાટીદારની સુપુત્રી નેન્સીએ મોરના ઈંડા ચિતરવા ના પડે કહેવતને યથાર્થ ઠેરવી છે. દાનવીર સુરેશભાઈએ જ્યારે કોરોનાના કહેરના કારણે લોકડાઉન હતું ત્યારે પળવારનો પણ વિચાર કર્યા વગર જરૂરતમંદ માટે અવિરત રસોડું ચાલુ કર્યું હતું અને તે વખતે તેમના જ પિતાશ્રીનું વતનમાં અવસાન થયું હોય તેમાં પણ તેઓ જઈ શક્યા ન હતા અને સેવાનો ધંધો તેઓએ કોરોના કાળમાં ચાલુ જ રાખ્યો હતો. તેમજ હડકાઈ માતાના પ્રગ્રાણમાં ભારત વિકાસ પરિષદ દ્વારા જે ગાર્ડન બનાવેલ તેમાં પણ તેઓ સારો એવો આર્થિક સપોર્ટ પણ તેઓએ કર્યો હતો. અવારનવાર વાવ થરાદ સુઈગામમાં રહેતા પાટીદાર પરિવારોના સંમેલનોમાં પણ તેઓ સહકાર આપતા જોવા મળી રહ્યા છે. આવા દિલદાર એવા સુરેશભાઈ આંબલિયાની સુપુત્રી નેન્સીનો જન્મદિવસ 17 ઓગસ્ટે હતો ત્યારે તેને તેનો જન્મદિવસ કેક કાપી મિત્ર સર્કલ સાથે ધામધૂમથી ઉજવવાના બદલે લંપી વાયરસમાં જે ગાયો સપડાઈ છે તેનો વિચાર કરી તેના માટે આયુર્વેદિક લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. હાલમાં લંપી નામના વાયરસે કાળો કેર ગાયોમાં વર્તાવ્યો છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતા નેન્સી જોવા મળી રહ્યા છે. એટલી જ સમજ પરવર દિગાર મનદે સુખ જ્યાં મળે જ્યારે મળે સૌ કોઈના વિચારદેની ભાવના સાથે દીકરી નેન્સીએ પોતાનો જન્મદિવસ ગાયોને લાડુ ખવડાવીને ઉજવ્યો હતો. આવા કપરા કાળમાં કળિયુગમાં પણ એક નાની દીકરી નેન્સીએ આવો સુંદર વિચાર તેના મનમાં આવ્યો અને તે બદલ તેના માતા પિતાએ પણ ગર્વની લાગણી અનુભવી હતા અને તેમના મિત્ર સર્કલે પણ તેમની આ કામગીરીમાં મદદરૂપ બની ગાયોની સેવા કે પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે. રાજ્યભરમાં લંપી નામના વાયરસે ગાયોમાં કાળો કેર વર્તાવ્યો છે ત્યારે તેમને સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે તે રીતે જેવી રીતે માણસોમાં કોરોના ફેલાયો હતો તેવી જ રીતે ગાયોમાં લંપી ફેલાયો છે ત્યારે તેમની સારવાર મળી રહે તે ખૂબ અગત્યની છે. હાલમાં તેમની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે અને સાથે સાથે લાડુ ખવડાવી રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત ગાયો થાય ગાયોમાં તેવી ભાવના સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આમ સેવાકીય પ્રવૃત્તિ કરતા નેન્સી આંબલિયા અને તેના જન્મદિવસને સંપૂર્ણ રીતે ગાયોને લાડુ ખવડાવી અને ઉજવતી જોવા મળી રહી છે. હું નેન્સી સુરેશભાઈ આંબલિયા 17 ઓગસ્ટના રોજ મારો જન્મદિવસ નિમિત્તે દર વર્ષે અમે સેલિબ્રેટ કરીએ છીએ, જેમાં પોતાના એન્જોય માટે અમે વિચારીએ છીએ. પણ આ વખતે આજે ગાયોમાં લંપી રોગ ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને મેં મારા જન્મદિવસમાં જે હું પૈસા વેસ્ટ કરું છું, મીન્સ જે હું એન્જોય મારી માટે એન્જોય કરું છું, એને મેં ઇન્વેસ્ટ કર્યા છે ગાયોના આયુર્વેદિક લાડુ બનાવવામાં. અને આ વિચાર મારા મનમાં આવતા મેં આ વાત મારા પપ્પાને કરી અને એમણે પણ મને આમાં સપોર્ટ કર્યો છે અને એમના માટે ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવીને ગાયોને ખવડાવ્યા છે, જે મારા માટે આ જન્મદિવસ યાદગાર અને પ્રેરણાદાયી રહ્યો છે.